હેલો ફ્રેન્ડ્સ તૃષા ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આપણે તહેવારોમાં અનેક પ્રકારની મીઠાઈઓ ઘરે બનાવતા જોઈએ છીએ પણ મોહનથાળ બનાવવામાં લગભગ બધાને ડર લાગતો હોય છે કે ચાસણી પરફેક્ટ નહીં આવે તો સરખો મોહનથાળ નહીં બને પણ આજે હું તમારી સાથે મોહનથાળની એવી રેસીપી શેર કરીશ જે એકદમ સરળ છે અને આને જોયા પછી તમે સહેલાઈથી ઘરે મોહનથાળ બનાવી શકશો અને એકદમ સોફ્ટ અને દાણીદાર મોહનથાળ આપણો બનશે પણ આજની રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને ઓલ પર કરી નાખજો તો ચલો શરૂ કરીએ આજની રેસિપી સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈએ અહીં મેં એક વાટકી જેટલો ચણાનો લોટ એટલે કે જે બેસન આવે છે રેગ્યુલર તેજ લીધેલો છે કરકરો લોટ લેવાની જરૂર નથી સાથે જ અડધી વાટકી જેટલી તાજી ઘરની મલાઈ અડધી વાટકી જેટલું ઘી અને અડધી વાટકી જેટલો ગોળ લીધેલો છે ઘી આવી રીતના સેમી સોલિડ હોય તેવું લેવાનું પણ જો તમે એકદમ ઓગળેલું ઘી લેતા હોય તો ત્રણથી ચાર ચમચી જેટલું ઘી વધારે લેવાનું હવે આપણે એક કડાઈ લઈ લઈશું કડાઈની અંદર આ ઘી આપણે એડ કરી દઈએ અને તેની સાથે જ આપણે લીધેલો ચણાનો લોટ પણ આની અંદર નાખી દઈશું જનરલી આપણે મોહનથાળ બનાવવા માટે ચણાનો કરકરો લોટ લેતા હોઈએ છીએ અને તેને પણ અડધી કલાક ધાબો દીધા પછી મોહનથાળ બનાવતા હોઈએ છીએ જેના કારણે મોહનથાળ બનાવવા ઘણો ટાઈમ જતો હોય છે પણ જો આ રીતના તમે મોહનથાળ બનાવશો તો દસથી પંદર મિનિટની અંદર મોહનથાળ બનીને તૈયાર થઈ જશે અને એકદમ ટ્રેડિશનલ જે મોહનથાળ હોય છે તેવો જ બનશે હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે શેકી લઈશું જ્યાં સુધી આનો કલર ચેન્જ થઈ જાય જો પહેલાં કરતાંનો કલર થોડોક લાઇટ થઈ ગયો છે અને આપણું મિશ્રણ પણ થોડુંક ઢીલું થઈ ગયું છે ઘી છૂટું પડવાના કારણે તો હવે આપણે આ સ્ટેજ ઉપર આની અંદર ઘરની મલાઈ એડ કરી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું મલાઈ એડ કરવાના કારણે આપણું મોહનથાળ એકદમ સરસ દાણીદાર થશે તમે જોયું હોય તો ક્યારે પણ દૂધના પેંડા બનાવતા હોઈએ તો દૂધ જેમ જેમ ઘટ થતું જાય અને બળતું જાય તેમ તેમ તેની કણી થતી જાય છે તો તેવી જ રીતે મલાઈ જેમ જેમ શેકાતી જશે તેમ તેમ તેની સરસ કણી થતી જશે અને તેના કારણે આપણો મોહનથાર એકદમ સરસ દાણીદાર થશે કરકરા લોટ વગર અને ધાબો દીધા વગર પણ હવે આપણે આને કલર ચેન્જ થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યુસ શેકતા રહીશું તો જુઓ થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આનો કલર સરસ બદામી આવી ગયો છે અને આપણું મિશ્રણ પણ પહેલાં કરતાં એકદમ ફોરું થઈ ગયું છે આપણે આવી રીતના ચમચો ફેરવીએ તો આપણને ખબર પડશે કે પહેલાં કરતાં મિશ્રણ ઘણું ફેરવવામાં હળવું થઈ ગયું છે આપણે આજે મોહનથાળ ગોળથી બનાવવાના છીએ એટલે ખાવામાં પણ હેલ્ધી છે ઘણા લોકોના ઘરમાં મીઠાઈ બહુ જ ખવાતી હોય છે અને તેમાં ખાસ કરીને નાના બાળકોને મીઠાઈ ખૂબ જ ભાવતી હોય છે તો આ સિઝનમાં ચાસણીવાળી મીઠાઈ ખાવાથી શરદી ઉધરસ અને ગળું ખરાબ થવાની શક્યતા રહે છે તો આવી રીતના ગોળવાળો જો મોહનથાળ બનાવશો તો તે હેલ્ધી રહેશે હવે આની અંદર આપણે બે ચમચી જેટલું દૂધ નાખી દઈશું આવી રીતના દૂધ નાખવાથી આપણું મોહનથાળ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સરસ સોફ્ટ બનશે હવે આપણે આને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને બધું જ લિક્વિડ બળ અને આપણું મિશ્રણ થોડુંક ઘટ થાય ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુસ હલાવતા રહેવાનું છે તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ એકદમ સરસ ઘાટો થઈ ગયો છે બધું જ મોઇશ્ચર આનું બળી ગયું છે તો હવે આપણે આની અંદર ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું તમે ઈચ્છો તો આની અંદર જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો અને આને હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે આને નીચે લઈ લઈએ નીચે લીધા પછી પણ આપણે એકથી બે મિનિટ માટે આને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું જેથી તળિયે લોટ આકરો ન થઈ જાય તળિયું ગરમ હોવાથી એકથી બે મિનિટ હલાવ્યા પછી આપણે આની અંદર ગોળ એડ કરવાનો છે ઉતારીને તરત ગોળ એડ નથી કરવાનો નહીતર તમારું મોંથળ થોડુંક હાર્ડ થશે તો એક બે મિનિટ હલાવ્યા પછી આપણે આની અંદર ગોળ ઉમેરીશું અને આને બરાબર મિક્સ કરી લેશું મેં તમારી સાથે ગોળવાળા અડદિયાની રેસીપી પણ શેર કરી છે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તેના પર ક્લિક કરી તમે તે રેસીપી જોઈ શકશો તો કોઈપણ જાતના કલર વગર અને ધાબા વગર એકદમ કણીદાર ને સોફ્ટ અને પરફેક્ટ ટેક્સચરવાળું આપણું મોહનથાળનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે અહીં મેં ઘીથી ગ્રીસ કરેલી એક થાળી લીધી છે તેની અંદર આપણે આ મિશ્રણ નાખી દઈશું અને આને સરસ ફેલાવી દઈશું થાળીમાં મેં ટ્રેડિશનલી ધાબો દઈને અને ધાબો દીધા વગર બંને રીતે આ મોહનથાળ ટ્રાય કરી છે ખાવામાં કોઈને ખબર નથી પડતી કે આ ધાબો દીધા વગર અને ગોળથી બનાવેલો મોહનથાળ છે તો આપણે જે ટ્રેડિશનલી મોહનથાળ બનાવીએ છીએ તે ખાંડથી બનાવીએ છીએ તેના કરતાં હેલ્ધી છે તો આ રીતે બનાવો જ વધારે સારો રહેશે તો જો તમે જોઈ શકો છો કે અહીં મેં આખી થાળીમાં મિશ્રણ સરસ ફેલાવી દીધું છે અને તમે જોઈ શકો છો કે ઉપર ઘી પણ સરસ દેખાવા લાગ્યું છે તો ઘીનું માપ આપણું એકદમ પરફેક્ટ છે હવે આપણે આની ઉપર કાજુ બદામ અને પિસ્તાની કતરણ નાખી દઈશું ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા ગમે એટલા એડ કરી શકો છો અને ડ્રાયફ્રૂટ નાખ્યા પછી આપણે ચમચીથી સહેજ એને દબાવી દઈશું જેથી તે ઠંડુ થાય પછી ઉખડી ન જાય તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે તો આ તહેવાર ઉપર તમે પણ આવી રીતના મોહનથાળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે મોહનથાળને થોડો ઠંડો થવા દઈશું જુઓ અડધી કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે આના પીસીસ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી આના પીસીસ થાય છે તેના પરથી જ તમને ખબર પડી જશે કે આપણું મોહનથાળ કેટલો સોફ્ટ બન્યો છે તો આ તહેવારો પર આવી રીતના મોહનથાળ બનાવીને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારો મોહનથાળ કેવો બન્યો છે હવે એક પીસ હું તમને કાઢીને પણ બતાવું કે એકદમ સરળતાથી આપણો મોહનથાળ નીકળી જશે અને આ પીસને હું તમને તોડીને પણ બતાવું કે અંદરથી આપણો મોહનથાળ એકદમ દાણીદાર અને સોફ્ટ છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને જો તમને મારી રેસિપી ગમતી હોય અને આવી જ અવનવી રેસીપીઝ તમે જોવા ઈચ્છતા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ